કચ્છ બાગાયતી પાકનું હવ ગણાય છે ખાસ કરીને દાડમ માટે વખણાતા કચ્છમાં હવે દાડમનું વાવેતર કરનાર ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે બે વર્ષ લોકડાઉન અને ત્રીજા વર્ષે પાછોતરા વરસાદ દાડમના પાકનો સોથ વાય દીધો છે બાગાયતી પાકોમાં પણ લાખોની નુકસાની બાદ અને પોષણક્ષમ ભાવો ન મળતા હોવાથી ખેડૂતોએ દાડમના વર્ષો જૂના છોડ ઉખેડીને ફેંકી દીધા છે કચ્છ જિલ્લાના બિદડા ભુજપુર જરપરા વિસ્તારના ખેડૂતો દ્વારા ખેતરોમાંથી હજારોની સંખ્યામાં દાડમના છોડ ઉખેડી નાખવામાં આવ્યા છે હજુ પણ હજારો છોડ કાઢી નાખવા માટે ખેડૂતો તૈયારી કરી રહ્યા હોવાની પણ વાત ખેડૂતોએ કરી હતી ખેડૂતોએ જણાવ્યું હતું કે દિવસે દિવસે ખેડૂતોની હાલત નાજુક થતી જાય છે છેલ્લા આઠથી દસ વર્ષોમાં કચ્છ જિલ્લામાં દાડમનું મબલક વાવેતર અને ઉત્પાદન થઈ રહ્યું છે પરંતુ છેલ્લા ત્રણેક વર્ષોથી ખેડૂતોને ખૂબ જ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે બે વર્ષમાં કોરોનાને લીધે માર્કેટમાં વેચાણ પણ થયું નથી ત્યારે બે વર્ષ પછી કોરોના કાળ ચાલ્યો જેમાં અચાનક માર્કેટ બંધ થતાં ખેડૂતોની વાડીમાં દાડમનો પાક પણ તૈયાર થયો હતો અને ઉતારવાની પણ તૈયારી હતી પરંતુ માર્કેટ બંધ હોતા માર્કેટમાં ન પહોંચ્યા હતા અને વેચાણ પણ થયું ન હતું જો કે આ વર્ષે શરૂઆતમાં વરસાદ સારો પડ્યો પાછળથી વરસાદ પણ ઓછો થયો પરંતુ ફ્લાવરિંગને કારણે અને ફ્લાવરિંગના દરમિયાન વરસાદ ખૂબ જ પડ્યો હતો પરિણામે ફ્લાવરિંગ ખરી પડતા ખેડૂતોને નુકસાન પણ થયું હતું આજે તમે જોઈ રહ્યા છો ખેડૂતની પરિસ્થિતિ દિવસે દિવસે નાજુક થતી જાય છે અત્યારે મોટાભાગે કચ્છની અંદર ડાળમનું મબલક વાવેતર થયેલું છેલ્લા આઠથી દસ વર્ષની વેરાવેર વધતો હતું પરંતુ લાસ્ટમાં છેલ્લા ત્રણથી ચાર વર્ષ થયા પેલું કોરોના આવ્યું પહેલાં વર્ષમાં કોરોના બીજા વર્ષમાં કોરોનો સરકારની અનાવડત કહો કે જે કહો તે સારો પગલો લેખો જે લેખો તે એકદમ અચાનક માર્કેટ બંધ જેને કારણે ખેડૂતોની વાડીની અંદર એકદમ માલ તૈયાર હતો રેડી હતો ઉતારવાની પોઝિશન હતી ચારસોથી પાંચસો ગ્રામ જેવા જે દાડમ હતા એ પણ માર્કેટમાં ન પહોંચ્યા ન પહોંચવાને કારણે ખેડૂતના ખિસ્સામાં એક પણ પૈસો ન આવ્યો એ વર્ષ ફેલ ગયું બીજા વર્ષે પણ સેમ ટુ સેમ એ જ પોઝિશન આવી એ વર્ષ પણ ફેલ ગયું બે વર્ષ ફેલ ગયા ત્રીજા વર્ષે અત્યારે ખેડૂતોને એમ હતું કે ના પહેલો શરૂઆતમાં સારો વરસાદ થયો પાછળ વરસાદ કદાચ ઓછો આવશે એની સિઝન હોય છે જે સિઝન એ સિઝનની અંદર ફરી ફ્લાવરિંગ લેવાનો ટાઈમ આવ્યો એ નવમા મહિનાની આજુબાજુ નવમાં દસમાની એ વખતે ફ્લાવરિંગ લેવાના ટાઈમની અંદર એક મહિનો કન્ટિન્યુઅસ વરસાદ પડ્યો એ વરસાદ પડવાના કારણે ફ્લાવરિંગ હતું એ બધું ડ્રોપિંગ થઈ ગયું એ ડ્રોપિંગ થઈ ગયું પ્લસમાં જે કંઈ પણ બચ્યું એ વાતાવરણ ભીનું હોવાને કારણે ફૂગના કારણે બધાને ફૂગ આવી ગઈ એટલે એ બધો પાક પૂરો થઈ ગયો કે ખેડૂતોની પરિસ્થિતિ દિવસે દિવસે બગડતી જાય છે અને એ એમાં કંઈક સુધાર આવે એવું કોઈ પ્રયત્ન કરે એટલે એ બસ પરિસ્થિતિને અનુસરીને જ ઉખાડવામાં આવે છે કારણ કે ખેડૂત થાક્યા છે પોષણક્ષમ ભાવ ન મળે અને ખર્ચો દિવસે દિવસે વધે છે ખાતરનો ખર્ચો વધે છે જ્યાં ટ્રેક્ટર ઓજાર છે ટ્રેક્ટર જેવા ઓજારો છે ખેતીમાં એમાં ડીઝલનો ભાવ પણ વધે છે તો પછી સામે કેલ્ક્યુલેશનના હિસાબે જોવા જાય તો એના દવાઓ ખાતર ડીઝલ બધું વધે એની સામે એને વળતર મળતું નથી તો હવે એ બિચારા ખેડૂત શું કરે ઉખાડે જ ને એટલે એ બધું ઉખાડવા માટે હવે પ્રયત્નશીલ છે બધા આવી રહ્યા છે પૂરેપૂરા રાસાયણિક ખાતર પેટ્રોલ ડીઝલ તમામના ભાવ કુદકે વધી રહ્યા છે ત્યારે આઠથી દસ વર્ષ જૂના દાડમના ઝાડ પર ટ્રેક્ટર ફેરવી ઉખાડવામાં આવ્યા હતા ખેડૂતો જે ઉત્પાદન કરે છે તે પાકમાં ક્યારેય સરકાર ભાવ વધારતી નથી અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ પણ આપતી નથી માટે સરકાર ખેડૂતોના ઉત્પાદનને પોષણક્ષમ ભાવ આપે તેવી અપીલ પણ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે પરેશ નિર્માણ ન્યૂઝ કચ્છ